હેલો ફ્રેન્ડ્સ, હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો પઢાઈ પેશન. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, કારણ કે જેટલા પણ વિડીયોઝ અપલોડ થશે એમની માહિતી તમને આ બેલથી મળી જશે. અને જો તમને વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઇક બટનને ક્લિક કરજો. ઓકે, અમને ફોલો કરજો ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, આ ચારો પર અમે છે. અને એના ઉપરાંત ડેલી ક્વિઝ પર મૂકવામાં આવે છે ફેસબુક પર, રાઈટ? પ્લીઝ મિત્રો, તમે સોલ્વ કરજો અને પ્રોગ્રેસ રિપોર્ટ પણ જોજો, કારણ કે ટોપ ફાઈવ પણ અમે પબ્લિશ કરીએ છીએ ફેસબુક પર, રાઈટ? એના ઉપરાંત અગર કંઈ પણ માહિતી તમને જોઈતી હોય છે કંઈ પણ વસ્તુના વારામાં, તો તમે આ વોટ્સએપ નંબર છે અમારો, તમે વોટ્સએપ કરી શકો છો 6352476687 પર. ઓકે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, ગ્રાહક ભાવાંક શું છે એની વ્યાખ્યા આપણે જોઈએ કે ગ્રાહક ભાવાંક જે છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, એ મૂળ વર્ષના સંદર્ભમાં એટલે કે બેઝ ઇયર, મિત્રો આપણે જોશું બેઝ ઇયર શું છે. મૂળ વર્ષના સંદર્ભમાં આપેલ ક્ષેત્ર નિર્દિષ્ટ વસ્તીનું જે જૂથ છે એના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા માલ સામાન અને સેવાઓના છૂટક ભાવમાં ફેરફારનું માપ છે. મિત્રો, એક ક્ષેત્ર આપ્યું હશે અને એમાં જે વસ્તીનું જે જૂથ છે તે કઈ બધી વસ્તુઓ કન્ઝ્યુમ કરતા છે, ઉપયોગ લેતા છે માલ સામાન અને સેવાઓ, એ જે માલ સામાન અને સેવાઓ ઉપયોગ કરી રહ્યા છે એમાં રિટેલ પ્રાઇસ એટલે કે છૂટક ભાવમાં જે ફેરફાર થાય છે તેનું આ માપ છે. મિત્રો, રિટેલ, તમને એક એક્ઝામ્પલથી સમજાવું, ઉદાહરણથી સમજાવું કે ફાર્મર હોય છે, ખેડૂત હોય છે, તે ઉગાવે છે, એના પછી તે વેચે છે હોલસેલરને. હોલસેલ માર્કેટ આપણે કહીએ છીએ કે હોલસેલ માર્કેટમાં બહુ સસ્તું મળે છે, તો એ ડાયરેક્ટ ફાર્મરથી, ખેડૂતથી લઈ આવે છે. હોલસેલવાળા શું કરે છે, રિટેલવાળાને મોકલે વેચે છે, રાઈટ? રિટેલ એટલે કે તમે જોઈ શકો રિલાયન્સ ફ્રેશ છે, બિગ બજાર છે, આ બધા જે સુપર માર્કેટ્સ તમે કહી શકો તે રિટેલ શોપ્સ છે, ને એ ત્યારથી પછી આપણે કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકને મળે છે. તો આ ગ્રાહકને જે પ્રાઇસ પર મળે છે એમાં જે ફેરફાર થાય છે તેનું આ માપ છે. સમજણ પડી? સામાન અને સેવાઓની આ ટોપલી છે, રાઈટ? તેમના આવક, ભાવો અને સ્વાદના સ્તરે ગ્રાહકો દ્વારા, એટલે ગ્રાહકો જે પદ્ધતિમાં જીતા છે, લાઈક, તો એ પદ્ધતિમાં એ લોકો કેટલું આવક, ભાવ અને સ્વાદ સ્તરે શું ઉપયોગીતા કરતા છે, પ્રતિનિધિત્વ કરે છે એનું. હવે આ સીપીઆઈમાં એક બાસ્કેટ, એક ટોપલી હોય છે જેમાં સામાન અને સેવાઓ હોય છે. હવે આ શું બતાવે છે કે જે ગ્રાહક છે તેની રહેવાના ધોરણ કયા છે, એનું સ્ટેટસ. આપણે કહીએ કે જે વસ્તુ જે ગ્રાહક યુઝ કરે છે, રાઈટ, એનું સ્ટેટસ બતાવે છે, તે એનું દર્શાવે છે કે એનું આવક કેટલું છે, એ કેટલો ભાવ ખર્ચ કરી શકે છે અને એનું સ્વાદ શું છે. મિત્રો, ધ્યાન રાખવું, તમે કંઈ પણ વસ્તુ લો તો એ તમારી સ્ટેટસ બતાવે છે, વસ્તુ રહેવાના ધોરણ, રહેવાની પદ્ધતિ બતાવે છે, રાઈટ? અને તમારો ટેસ્ટ કેવો છે તે બધી વસ્તુ આ દર્શાવે છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, રાઈટ? બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ કરે છે સીપીઆઈ મંથલી, રાઈટ? તો દરેક મહિનામાં સીપીઆઈ રિપોર્ટ આપે છે બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ. યાદ રાખવું મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તે સમય જતા રહેતા ખર્ચમાં ફેરફારને મોનિટર કરવા માટે વપરાય છે. મિત્રો, દેખરેખ રાખે છે આ સીપીઆઈ જે છે, દેખરેખ રાખે કે કેટલું ફેરફાર થયું છે, ખર્ચોમાં કેટલો ફેરફાર થયો છે તે આ માપ બતાવે છે. હવે મિત્રો, જ્યારે સીપીઆઈ વધે છે, મતલબ એનું શું મહત્વ હોઈ શકે કે જ્યારે સીપીઆઈ વધે છે તો કોઈ પણ સામાન્ય પરિવારનો ખર્ચો પણ વધે છે. મિત્રો, હવે માની લો કે એ લેતો હોય કોલગેટ, રાઈટ, 10 રૂપિયામાં, અને જ્યારે આ 10 રૂપિયા 15 રૂપિયા થઈ જતા હોય, ફેરફાર થયો, રાઈટ,
પ્રાઇઝમાં ભાવમાં ફેરફાર થઈ ગયો, તો આ 15 રૂપિયા લેવા માટે એને કેટલો ખર્ચો કરવો પડશે? 5 રૂપિયાનો વધારો ખર્ચો કરવો પડશે. અને કેના માટે? જે પોતાના જે રહેવાનો જે ધોરણ છે તે જાળવવા માટે, એ જાળવવા માટે વધારે ખર્ચો કરવો પડશે ને, રાઈટ? તો સીપીઆઈ નંબરના પરિબળો માત્ર એક જ પરિબળ છે, તે ભાવ છે. ખાલી ભાવથી આપણાને ખબર પડે કે સીપીઆઈ નું જે ચેન્જીસ કરે છે, બદલાવ લાવે છે, તે કઈ રીતે કરે છે? ભાવ, ભાવ પર આધારિત છે બધું, પ્રાઇઝ પર. તો સીપીઆઈ એક માપ છે જે પ્રાઇઝ બતાવે છે ખાલી, કે કેટલું ફેરફાર થયું છે. સમજણ પડી? સીપીઆઈનું મહત્વ શું છે તે આપણે જોશું. આ ઇન્ડેક્સ એક મહત્વપૂર્ણ આર્થિક સૂચક છે, ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિક ઇન્ડિકેટર છે, રાઈટ? મહત્વપૂર્ણ આર્થિક સૂચક છે. અને સીપીઆઈ ઇન્ફ્લેશન બેરોમીટર તરીકે વ્યાપક રીતે ગણવામાં આવે છે. કિંમત સ્થિરતા, પ્રાઇસ સ્ટેબિલિટી, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રાઇસ સ્ટેબિલિટીને પર દેખરેખ માટે એક સાધન છે, અને રાષ્ટ્રીય ખાતામાં ડિફ્લેટર તરીકે ગણવામાં આવે છે. મિત્રો, ઇન્ફ્લેશન શું છે આપણે જોશું. ઇન્ફ્લેશન કોઈ પણ સમયગાળા દરમિયાન અર્થતંત્રમાં, એટલે કે ઇકોનોમીમાં, અર્થતંત્રમાં સામાન અને સેવાઓના સામાન્ય ભાવ, જે જનરલ પ્રાઇસ છે, તે સતત વધ્યા કરે છે, તેને ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. કોઈ પણ સમયગાળામાં કોઈ પણ સામાન કે સેવાઓનો ભાવ સતત વધે છે, તેને ઇન્ફ્લેશન ગણાય છે. અને સીપીઆઈ ઇન્ફ્લેશનનું માપ છે. સમજણ પડી? ઇન્ફ્લેશન માપવા માટે સીપીઆઈ એક ઇન્ડેક્સ છે, ઓકે? અને મિત્રો, ડિફ્લેટર એટલે શું હોય છે? ડિફ્લેટર એટલે કે કોઈ પણ માલ સામાન, બધા જ માલ સામાન અને સેવાઓ જે ઉત્પાદન થાય છે આપણા દેશમાં, તેને ડિફ્લેટર કહેવામાં આવે છે, રાઈટ? અને જ્યારે સીપીઆઈ જે છે, જે પણ ગ્રાહક લાવે છે, સ્વદેશી હોય કે વિદેશી હોય, જે ગ્રાહક લાવે છે, કન્ઝ્યુમર લાવે છે, તે માલ સામાન અને સેવાઓ, સમજણ પડી? બંનેમાં તો સીપીઆઈ જે છે ડિફ્લેટર તરીકે પણ યુઝ કરવામાં આવે છે. કેમાં? રાષ્ટ્રીય ખાતામાં. આશરે 157 દેશોમાં સીપીઆઈને ઇન્ફ્લેશનના માપ ગણવામાં આવે છે. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોંઘવારી નીતિના હેતુ માટે એકમાત્ર ઇન્ફ્લેશનના માપદંડ તરીકે સીપીઆઈ સંયુક્તનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ સીપીઆઈ ઇન્ડેક્સને યુઝ કરે છે મોનેટરી પોલિસી, એની જે મોંઘવારીની નીતિઓ છે, જેમાં બધા અન્ય પોલિસી રેટ્સ છે, એના માટે આ સીપીઆઈ ઇન્ડેક્સ યુઝ કરવામાં આવે છે. તો મિત્રો, તમારું હોમવર્ક છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર કોણ છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે, ઓકે? કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 4 ગ્રુપમાં વર્ગીકૃત કરવામાં આવે છે, ક્લાસિફાઈ કરવામાં આવે છે. 4 ગ્રુપમાં, 4 અર્થતંત્ર ગ્રુપમાં, રાઈટ? આર્થિક જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું છે સીપીઆઈ યુએનમી, યુએનએમઈ એટલે કે અર્બન નોન મેન્યુઅલ એમ્પ્લોયી, અર્બન એટલે કે શહેરના, શહેરના મજદૂરો. સીપીઆઈ એ એટલે કે એગ્રીકલ્ચર લેબરર એટલે કે કૃષિના મજૂરો. સીપીઆઈ આરએલ એટલે કે રૂરલ લેબરર્સ એટલે ગ્રામીણના મજૂરો, ગ્રામીણના મજૂરો, કૃષિના મજૂરો. અને અર્બન નોન મેન્યુઅલ એમ્પ્લોઈસ યુએનએમઈ કહેવામાં આવે છે. અને સીપીઆઈ આઈડબ્લ્યુ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વર્કર, ઔદ્યોગિક કામદાર. મિત્રો, આ 4 ગ્રુપ તમારે યાદ રાખવું પડશે, કોઈ પણ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. સીપીઆઈ યુએનએમઈ જે છે તે સીએસઓ એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. અને બીજા જે 3 છે, એગ્રીકલ્ચર લેબર, રૂરલ લેબર, ઇન્ડસ્ટ્રીયલ વર્કર, આ 3 જે છે ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. સમજણ પડી? 2011થી, ફેબ્રુઆરી 2011થી સીએસઓ રિલીઝ કરે છે સીપીઆઈ યુએનમીને. પણ યુએનમી જે છે એ બદલીને સીપીઆઈ અર્બન, સીપીઆઈ રૂરલ, અર્બન એટલે કે શહેર, ગ્રામીણ, અને બંને યુ અને આર એટલે કે શહેર અને ગ્રામીણ બંને તંડે આ 3માં વિભાજિત કરવામાં આવ્યું છે યુએનએનમીને. સોરી. તો ગ્રાહક, આજે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે તે કેમાં
ઉપયોગ કરવામાં આવે છે મોંઘવારી ભથ્થા. મિત્રો, ડીએ, ડીએનએસ એલાવન્સ, કોઈ પણ જે વ્યક્તિ કામ કરતું હોય છે ને સેલરી મળે છે ને, સેલરીમાં ડીએ હોય છે, ડીએનએસ એલાવન્સ, જે છે મોંઘવારી ભથ્થા ની ગણતરીમાં થાય છે, જે સરકારી કર્મચારીઓના પગારને વિભિન્ન એટલે કે અભિન્ન ભાગ છે. મિત્રો, ડીએનએસ એલાવન્સ જે હોય છે મોંઘવારીનું હોય છે, જે જેટલું ઇન્ફ્લેશન હશે, ઇન્ફ્લેશન મેં તમને કીધું, કોઈ પણ માલ સામાનનું સતત એનો જે ભાવ છે સતત વધ્યા કરે છે એને ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. તો ઇન્ફ્લેશન મોંઘવારી, ઇન્ફ્લેશન વધે તો મોંઘવારી વધે, એટલે કે ડીએનએસ એલાવન્સ પણ વધશે, રાઈટ? એના માટે પણ સીપીઆઈ નો માપ યુઝ કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે તે આટલા બધા ભાગમાં વેચાયેલું છે. ફૂડ એન્ડ બિવરેજીસ એટલે કે પીણું, હાઉસિંગ ઘર, એપરલ એટલે કે પહેરવાના બધા કપડાં ને બધું, ટ્રાન્સપોર્ટેશન, મેડિકલ કેર, આરોગ્યની કેર, રિક્રિએશન, કંઈ પણ વસ્તુ આપણે રિનોવેટ કરીએ છીએ તે વસ્તુ, ભણતર અને પ્રસારણ અને બીજા અન્ય સામાન અને સેવાઓ. તો સૌથી વધારે ભાગ જે છે તે છે હાઉસિંગનો, 42%. આ જે બ્લુ કલરનું છે, 42% હાઉસિંગ છે, ને એના પછી જે છે તે છે ફૂડ એન્ડ બિવરેજીસ, પીણું. એમાં સૌથી વધારે, સોરી, પીણું નહીં, ટ્રાન્સપોર્ટેશન છે. અહીંયા તમે જુઓ 16.7. તો નંબર વન છે હાઉસિંગ, પછી છે ટ્રાન્સપોર્ટેશન અને પછી ફૂડ એન્ડ બિવરેજીસ, ટોપ 3, રાઈટ? મિત્રો, આ તમારે યાદ રાખવું પડશે, કારણ કે કોઈ પણ એક્ઝામમાં કંઈ પણ પૂછી શકે છે. યાદ રાખવું કે સીપીઆઈ જે છે ખાલી ઘરોમાં જે ફેરફાર થાય છે તે જ વસ્તુ લે છે, ના કે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એનું નથી લેતું, કંઈ પણ કાચા માલનું ઉત્પાદન કે કંઈ પણ વસ્તુ નથી લેતું, ખાલી ઘરોમાં જે ફેરફાર થાય છે તે જ વસ્તુ એ લે છે, રાઈટ? હવે આપણે જોશું કે સીપીઆઈ જે છે કરંટ યર, જે હાલનું જે હમણાં વરસ ચાલે છે, એ કઈ રીતે એ લોકો એનું શું ફોર્મ્યુલા છે તે આપણે જોશું, કે કરંટ યર ઇન્ડેક્સનું ફોર્મ્યુલા છે કરંટ યર પ્રાઇસ અપોન બેઝ યર પ્રાઇસ ઇન્ટુ 100. મિત્રો, બેઝ યર જે હોય છે તે ઇક્વલ ટુ 100 ગણાવવામાં આવે છે. બેઝ યર શું હોય છે? બેઝ યર આર્થિક અથવા નાણાકીય ઇન્ડેક્સમાં વર્ષોની શ્રેણીની પ્રથમ શ્રેણી છે. તે સામાન્ય રીતે 100ના મનસ્વી સ્તરે સુયોજિત કરવામાં આવે છે, રાઈટ? તો સુયોજિત કરવામાં આવે છે 100, રાઈટ? 100 તરીકે આપણે જોઈએ છે એને, સામાન્ય રીતે 100ના મનસ્વી સ્તરે સુયોજિત કરવામાં આવે છે બેઝ યર. કેમ 100 ગણવામાં આવે છે? 100 એટલે ગણવામાં આવે છે કારણ કે આપણાને સરળતા પડે. કંઈ પણ વસ્તુ અગર આપણે 100થી ડિવાઈડ કરે કે મલ્ટીપ્લિકેશન કરે તો એ વસ્તુ જલ્દી ઇઝી થઈ જાય છે કેલ્ક્યુલેટ કરવા માટે. તો એટલે આપણે 100 લઈએ છે, એટલે માની લો 2010માં કોલગેટનું ભાવ હતું 5 અને હમણાં 2018માં થઈ ગયું છે 15. તો 5 અને કેટલું થયું છે? 10. તો 10થી તમે ડિવાઈડ કરો 100ને, એટલે તમને એનો પરસન્ટેજ મળશે, સોરી, ડિવાઈડ ની ઇન્ટુ થશે, રાઈટ? તો એનું પરસન્ટેજ મળશે, રાઈટ? કે કેટલું વધી ગયું છે, કેટલું પરસન્ટ વધ્યું છે, એટલે આપણે આ ઇન્ટુ 100 કરવામાં આવે છે. કરંટ પ્રાઇસ, હમણાંની પ્રાઇસ લખો, અને બેઝ પ્રાઇસ, જે બેઝ ઇયર પ્રાઇસ હશે તેની આપણે જોશું એ શું છે. સીએસઓ આપણે જોયું, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ, જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામમાં આવે છે. મિત્રો, અમલીકરણ કોણ કરે છે? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામમાં સીએસઓ આવે છે. એમને બેઝ યરમાં સુધારો કર્યો હતો 2015માં, 2010થી 2012 કર્યું હતું બેઝ યર, એટલે કે 2012માં 5 રૂપિયા હતા, તો હમણાં કેટલા છે? એટલે આ તમે અહીંયા જો 15 ડિવાઇડેડ બાય 5 થઈ જશે ઇન્ટુ 100, એટલે તમને એનું કરંટ યરનું ઇન્ડેક્સ મળી જશે કેટલા ટકા વધ્યા. સમજણ પડી આ ખ્યાલ આવ્યો આ વસ્તુનું, રાઈટ? તો હમણાં જે હાલમાં રિસેન્ટલી હમણાં
ગવર્મેન્ટે વિચાર્યું છે કે આપણે પાછું બેઝ યર ચેન્જ કરવું જોઈએ, બદલવું જોઈએ કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ માટે, અને સુધારો કરવા માટે 2018 પણ કરી શકે છે. 2010થી 2012 કર્યું હતું 2015માં, હવે 2018 કરવાનો વિચાર કરી રહ્યા છે ગવર્મેન્ટ. ઓકે, આ સમજણ પડી? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો, તમારું હોમવર્ક છે કે મિનિસ્ટર ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામના મિનિસ્ટર કોણ છે, રાઈટ? એના મંત્રી કોણ છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે, રાઈટ?